હેલો ફ્રેન્ડ્સ, ચાલો પ્રકરણ 9માં આપણે આગળ વધીએ. ગયા ભાગમાં આપણે જોયું હતું કે કઈ રીતે પર્વતારોહણ થાય છે, પર્વતારોહકોને કઈ કઈ મુશ્કેલીઓ નડે છે, જૂથ નાયકની જવાબદારી શું હોય છે, નદી કઈ રીતે પાર થાય છે. ચાલો આપણે ખરકો પાર કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે તે આપણે જોઈએ. તો જુઓ, અહીં તમે ચિત્રો જોઈ શકો છો કેટલા બધા સાધનોનો ઉપયોગ થાય છે. હવે તમને ખરકો પર ચડવા માટે, નદી પાર કરવા માટે સાધનોની જે જરૂર પડે છે તેના વિશે તમને ખબર પડી ગઈ ને? તો આજનો આપણો ટોપિક છે ખરકો પર ચડવો. નદી પાર થઈ ગઈ, હવે આપણે ખડકો. ખડક એટલે શું ખબર છે? હા, પર્વત પર જે નાના મોટા પથ્થરો હોય છે, જેનાથી પર્વતની રચના થઈ હોય છે, એ બધાને આપણે ખડક કહી શકીએ. હવે એ ખડક પર કઈ રીતે ચડવામાં આવે છે તો એના વિશે આપણે માહિતી લઈએ. તો આપણે સંગીતાની જ વાત કરીશું કે હવે 10 ફેબ્રુઆરી થઈ કે ત્યારે તેઓ ખડકો પર ચડવાનું કામ કરે છે. તો ચાલો આપણે તેના વિશે જોઈએ. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક સીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોતી, ગ્લુકોઝ, ગોર, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. વિચારો તો, આટલી બધી વસ્તુઓમાં તે વજન કેટલું થયું હશે? ઘણું બધું ને? તો આટલું બધું વજન ઉચકીને જો એ લોકો પર્વતારોહણ કરતા હોય તો સારી વાત કહેવાય ને, બહાદુરીની વાત કહેવાય, બરાબર ને? ચાલો, તો હવે સંગીતા, ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર સુધી એ લોકોએ જવાનું હતું. 1600 મીટરની ઊંચાઈએ તે ગામ હતું. હવે ત્યાં પહોંચવા માટે તેઓએ પર્વત ચડવો પડે. હવે ત્યાં તો કોઈ સ્ટેપ હતા નહીં, તો તેઓ દોરડાની મદદથી ખડકો ચડશે એવું મને લાગે છે. પણ ફક્ત તેઓએ ચડવાનું નહીં હતું, તેઓની સાથે ઘણી બધી વસ્તુઓ હતી. એ બધી વસ્તુઓ લઈને તેઓએ ચડવાનું હતું. તો આપણે જોયું કે પાણીની બોટલ, નાસ્તો, ગોળ, ચણા, તો આટલી બધી વસ્તુઓ થેલામાં હતી અને તે લઈને તેઓ ચડતા હતા. અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. હવે પર્વત પર ઉપર ચડવું હોય તો સૌથી પહેલાં જે દોરડાના ખીલા હોય એને ત્યાં લગાવવા પડે, પછી તે દોરડાની મદદથી ઉપર ચડી શકાય, બરાબર ને? તો પગથિયા જેવા ખેતરોમાં ફળ અને શાકભાજી વાવેલા હતા એ જોઈ શકતા હતા અને તેમના જે પ્રશિક્ષક હતા તો એમણે ઉપર ખીલા લગાવતા જોયા. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી, હું હાડમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જારું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને, હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. હવે ખડકો પર ચડવું પણ સહેલું નથી. કઈ રીતે ચડે છે એનું પહેલાં અવલોકન કરવા કહ્યું કે સૌથી પહેલાં તમે જુઓ કે હું કઈ રીતે ચડું છું, બરાબર, અને પછી તમે એ રીતે ચડજો. અને હા, જ્યાં પણ પગલું ભરવાનું હોય તેને બરાબર ઓળખવાનું પણ કહ્યું. તો આ રીતે તેમના પ્રશિક્ષકે તેમને અભ્યાસ કરાવ્યો. અને સંગીતા કહે છે કે આ વખતે હું પીછેહઠ કરવાની નથી, હું બહાદુરીથી આગળ વધીશ. અને સૌથી પહેલાં તે ઊભા રહી ગયા, પોતાની કમર પર એ ઝાડું દોરડું બાંધી દીધું અને ધીરે ધીરે જેમ આગળ પહેલું પગલું ભરવા ગયા ત્યાં જ તે થોડા લપસી ગયા. જે દોરડું ઉપર ખીલા સાથે લગાવેલું હતું એની સાથે લટકીને હિંચકા ખાવા લાગ્યા.
ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વારસો નહીં. હવે આવી નાની નાની બાબત ગમે તે કામમાં આપણને મદદ કરે છે. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખવા કહ્યું. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટી જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. તો આ રીતે તેમના પ્રશિક્ષકે જે બાબત કહી હતી તે ધ્યાનમાં રાખી અને તેમણે અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવી હોય છે, તેથી તેમણે ચડવાનું ચાલુ રાખ્યું. અને જ્યારે નીચે ઉતરવાનું હતું ને, ત્યારે દોરડાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો અને જે નીચે ઉતરવાનું હોય તેને રેપલિંગ કહેવામાં આવે છે. અને આ વખતે સંગીતાને કોઈ પણ પ્રકારનો ડર લાગ્યો નહીં, તે ખૂબ જ બહાદુરીથી આગળ વધી. તમને ખબર છે ખડક ઉપર કઈ રીતે ચડવામાં આવે? હા, અરે તમે ડરો છો? ચાલો આપણે અમુક લોકો કઈ રીતે ખડક ઉપર ચડે છે તેના ચિત્રો જોઈએ. તમને પણ ખૂબ મજા આવશે. જુઓ કઈ બહાદુરીથી તેઓ ચડી રહ્યા છે, જેને કેટલું સરસ લાગે છે. તમારે કરવું છે આવું? હા, તમને બહુ ઈચ્છા થાય છે. કંઈ વાંધો નહીં, તમે પણ મોટા થઈને ખડકો પર ચડવાની કોશિશ કરજો. જુઓ આ બે બાળકોએ તો માઉન્ટ એવરેસ્ટ જેવો ઊંચો પહાડ ચડી દીધો છે. તેઓ કેટલા ખુશ છે ચડીને. તમને પણ મજા આવી ને? અરે આ બાળક શું કરી રહ્યો છે? શું લાગે છે તમને? મને તો એવું લાગે છે કે તે નાળિયેર પારવા માટે ઉપર ચડ્યો છે. તમે ક્યારેક ઝાડ પર ચડ્યા છો? કેવું લાગે ઝાડ પર ચડીને? મજા આવે ને? હા, ખૂબ મજા આવે. તમે બધા ચડ્યા પણ છો? વેરી ગુડ. ઓહો, આ બાળક તો જુઓ કેવો ઝાડ પર દોરડાની મદદથી ચડી રહ્યો છે. તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? કેવું લાગે તમને? તમને કોઈ દિવસ ડર લાગે છે? તમે ઝાડ પરથી નીચે પડ્યા છો? હા, તો આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હા, આમાં તમારે તમારો અનુભવ લખવાનો છે. અરે જુઓ, આપણે ઝાડ પર તો ચડી લીધું, પણ કેટલાક બાળકો દિવાલ પણ ચડી રહ્યા છે. તો જુઓ બાળકો કઈ રીતે દિવાલ ચડે છે. તો અલગ અલગ રીતે તેઓ દિવાલ ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે કોઈક બોક્સ પર ઊભું રહીને ચડવાની કોશિશ કરે છે, કોઈક દોરડાની મદદથી ચડી રહ્યું છે, કોઈક નાની સીડીની મદદથી ચડી રહ્યું છે, તો કોઈક મોટી સીડીની મદદથી ચડી રહ્યું છે. તો જુઓ તો આ બાળકો તો કેટલો બહાદુરીનું કાર્ય કરે છે. તમે ક્યારેક આવું કાર્ય કર્યું છે? હા હા, મેં પણ કર્યું છે. મને તો ખૂબ જ મજા આવી છે આ કાર્ય કરવામાં. આવા નાના નાના કામ કરીશું ને તો આપણને આપણી બહાદુરીનો ખ્યાલ આવશે કે આપણે કેટલા બહાદુર છીએ, અને મોટા થઈને પણ આવા કાર્યો કરવામાં આપણને રસ રહેશે. તો આપણો બીજો પ્રશ્ન આ રીતે છે. તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. તો આ રીતે ખડકો પર ચડવાનું કાર્ય થયું. હવે એક રમૂજી બનાવ પણ બન્યો હતો. ચાલો તેમાં તેઓ શું કહે છે તે આપણે જોઈએ. તો હવે વાત છે 14 ફેબ્રુઆરીની. પહેલાં આપણે 2 ફેબ્રુઆરીની વાત કરી, પછી 5 ફેબ્રુઆરી, પછી 10 ફેબ્રુઆરી, અને હવે આપણે જોઈએ તો 14 ફેબ્રુઆરીની વાત કરીએ. તો 14 ફેબ્રુઆરી એક રમૂજી બનાવ બન્યો હતો. આપણે સાંભળીએ. સાંજ હતી, ખાનદોંબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાળ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાંકરી તોડી
અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાન ડોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા. ખાન ડોબી તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. હવે આ એક રમૂજી બનાવ છે કે ખાન ડોબી જે મિઝોરમથી આવી હતી તેના વિશે આપણે આગળ વાત કરી હતી કે તે હિન્દી ભાષા જાણતી ન હતી. તેથી તેને જે 14 ફેબ્રુઆરીની સાંજે ખૂબ જ ભૂખ લાગી, તે બીજા ખેતરમાંથી 2-3 કાંકડી દોરી લાવી અને એ ખેતરમાં જે વ્યક્તિ હતી તે તેને બેગથી પકડી રહી હતી. આપણને ખબર હોય તો આપણે કોઈના ખેતરમાં જઈએ તો આપણને મારવા દોરે ને. હા, એ જ રીતે અહીં પણ એવું જ થયું કે ખાન ડોબીને બેગથી પકડી લીધી. તેઓ બંને જણી લડવા માંડી. એમાં ખાન ડોબી તો મિઝોરમની હતી, તેને તો ફક્ત મિઝો ભાષા આવડતી હતી, તો તે મિઝો ભાષામાં સમજાવવા પ્રયત્ન કરતી હતી, પણ પેલી સ્ત્રીને તે સમજ પડતી ન હતી. તેથી સંગીતાએ તેની હિન્દી ભાષામાં પણ સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સમજી નહીં અને છેલ્લે તેમણે હાથ જોડવા પડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. હવે એવું થયું કે આ બંને તો પેલી સ્ત્રી સાથે લડવામાં પડી, એવામાં તેમનું જૂથ થોડું આગળ વધી ગયું ને ખૂબ જ અંધારું હોવાથી તેઓને રસ્તો પણ ખબર પડતી ન હતી. તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને આટલી બધી ઠંડી હોવા છતાં જે જૂથ નાયક છે સંગીતા તેને પરસેવો થતો હતો. મેં ખાન ડોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોતેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોતેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોતીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાન ડોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. તો અહીં ખાન ડોબી અને સંગીતા બંને પોતાના જૂથથી છૂટા થઈ ગયા હતા. તો આપણે જોયું ને કે પોતાની બુદ્ધિથી તેઓએ કઈ રીતે પોતાની જૂથ સાથે ભેગા થઈ ગયા. હા, સિસોટી વગાડી, બેટરીની ટોર્ચ ચાલુ કરી અને હા, છેલ્લે આપણે જોયું કે ખાન ડોબીએ મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું અને તેના અવાજ અને પડઘાને કારણે તેના જૂથના જેટલા સભ્યો હતા એ ફળી તેને મળી ગયા. આ રીતે બધા ભેગા થયા. ચાલો હવે આપણે થોડું આગળ વધીએ. હવે આપણો મુદ્દો છે એક ખાસ મહેમાન. આ વાત 15 ફેબ્રુઆરીની છે. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા ફકલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. તમે વિચારો કે બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેના સૌથી પહેલા મહિલા હતા. કે તેઓ સંગીતા અને તેના જૂથના સભ્યો સાથે મળ્યા તો હતા. તેઓ
તે સમયે ફક્ત માઉન્ટ એવરેસ્ટ ચડવામાં તેની પસંદગી પામેલ વ્યક્તિ હતા, પણ તેઓને એ ન ખબર હતી કે તેઓ પ્રથમ મહિલા બનશે. તો આ રીતે તેઓ બજેન્દ્રી પાલને મળ્યા અને હા, તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે ગીતો ગાતા હતા અને કેટલું સરસ ગીત ગાયું તેઓએ, નૃત્ય પણ કરતા હતા, તો કેટલી મજા આવી હશે. અને હા, તો આ રીતે તેઓ એક ખાસ મહેમાન એટલે કે બજેન્દ્રી પાલને આ રીતે મળ્યા હતા.